તો દિલ્હીમાં વરસાદ કેવો છે તેની પર નજર કરીએ. દિલ્હીમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે થઈને દિલ્હીના અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ઘૂંટણસ્તંભમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે ભારે વરસાદમાં કાર પાણીમાં ડૂબી ગઈ છે. ટેમ્પો પણ વરસાદના પાણી ભરાઈ જતા ડૂબી ગયો છે. દિલ્હીમાં આવનારા 3 દિવસમાં ચોમાસું ટકરાઈ શકે છે. 3 જુલાઈ સુધી દિલ્હીમાં વરસાદનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. શનિવારે એટલે કે આવતીકાલે દિલ્હીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 25 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. સેન્ટ્રલ સેક્રેટરીએટ આફ્રિકા એવન્યુ રોડ પર પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ કૌટિલ્ય માર્ગ, બુરારી, મિન્ટો રોડ અને આઈટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ભારે વરસાદના કારણે થઈને અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દિલ્હીના આ દ્રશ્યો છે કે જેમાં રોડ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો હોય કે પછી રાહદારીઓ હોય તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દિલ્હીના અનેક એવા વિસ્તારો કે જેના પર પાણી ભરાઈ ગયા છે, પાણી ભરાઈ જવાના કારણે થઈને વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અનેક વિસ્તારો દિલ્હીના જેમાં પાણી ભરાઈ ગયા છે. નોઈડા અને ગાઝિયાબાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.